લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. અમદાવાદમાં કૃષ્ણ જન્મોત્સવને લઈને ખૂબ જ તડામાર તૈયારીઓ. અમદાવાદમાં આવેલા જીવરાજ પાર્ક વિસ્તારમાં જ્ઞાનદા સોસાયટીમાં છેલ્લા 46 વર્ષથી જન્માષ્ટમી મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. આ અનોખી ઉજવણીનો પ્રારંભ RN મહેતા દ્વારા કરવામાં આવ્યો હતો. ખાસ કરીને આ ઉજવણી જોવાનો આશય એટલા માટે છે કે 46 વર્ષમાં વિવિધ થીમ આધારિત કૃષ્ણના લીલાઓ દર્શાવવામાં આવે છે, જેમાં બાળકૃષ્ણથી લઈ અલગ અલગ કૃષ્ણની લીલાઓ બતાવવામાં આવે છે અને જેમાં અલગ અલગ થીમ પણ રાખવામાં આવે છે. તો આ વખતની ખાસ થીમ રાખવામાં આવી છે એ સાગરની થીમ રાખવામાં આવે, એટલે સાગર એટલે કે માછલીઓ અને એને થીમ આધારિત એનું તૈયાર કરવામાં આવ્યું છે. એમાં ખાસ એના માછલીઓના અને સાગરના ચિત્રો પણ દોરવામાં આવ્યા છે અને એની અંદર કૃષ્ણની લીલાઓને દર્શાવવામાં આવી છે. અમે અહીંયા છેલ્લા 46 વર્ષથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવીએ છીએ અને આ 47મા વર્ષે અમે અહીંયા મત્સ્ય આકારનું પાયણું બનાવ્યું છે, જે દરિયાલોકમાં અમે ભગવાન શ્રી કૃષ્ણને પાયણામાં ઝૂલાવ્યા છે. દર વર્ષે અમે કંઈક અનેરી થીમ પર કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે અમે આ વખતે અહીંયા દરિયાલોક બનાવીને ભગવાન શ્રી કૃષ્ણને મત્સ્ય આકારના પાયણામાં ઝૂલાવીને અને બીજા અહીંયા અમે બીજા પાત્રોને મત્સ્યકન્યા, નાગકન્યા, નાગ, સાપ અને કાચબો જોડે બધું બતાવીને ભગવાનની અલગ થીમ ઉપર અમે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાનો પ્રયત્ન કરીએ છીએ. શરૂઆત કરી ત્યારે મારા ફુવાએ આ બધી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવાની શરૂઆત કરી હતી, પણ છેલ્લા 5 વર્ષથી આજે અમારી જોડે નથી, પણ એમની જે પરંપરા હતી એ અમે ચાલુ રાખી છે અને એમની જે ઈચ્છા હતી કે 51 વર્ષ આ જન્માષ્ટમી ઉજવણી કરવી એ અમે પરંપરા આગળ વધારતા અમે આ 47મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સ્વર્ગસ્થ RN મહેતા દ્વારા પહેલા કરવામાં આવતું હતું, ત્યારબાદ એ પરંપરાને જાળવી રાખતા PN મહેતા દ્વારા પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ વખતે આ દરિયાની થીમ આધારિત કૃષ્ણની મત્સ્ય આકારના ખાસ પારણા બનાવવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.